ટુ શ્રીજી ફૂડ, હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે ઢાબા સ્ટાઈલ ગોવિંદ ગટ્ટાનું શાક કેવી રીતે બનાવવું એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ગટ્ટાનો લોટ બાંધવાનો છે, તો એના માટે એક કપ ચાળેલો ચણાનો લોટ લેવાનો. પછી આમાં થોડો અજમો એડ કરવાનો, આની સાથે જ 1/4 ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ચમચી લાલ મરચું, થોડી હળદર, અડધી ચમચી જેટલું ઘી. હવે પહેલાં આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે આ મિક્સ થઈ જાય પછી દહીંનો ઉપયોગ કરીને આનો લોટ બાંધવાનો છે. તો દહીં આ રીતે થોડું થોડું એડ કરવાનું. તો આ રીતે થોડો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો. આટલો લોટ બાંધવામાં મેં 3 ચમચી દહીં યુઝ કર્યું છે. હવે એકવાર હાથ ધોઈ લેવાના અને પછી સહેજ તેલવાળો હાથ કરીને લોટને મસળવાનો છે. લોટને મસળીને સરસ સુવાળો કરી દેવાનો છે. હવે આને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દેવાનો. પછી ગોવિંદ ગટ્ટા જે હોય એ સ્ટફિંગવાળા હોય, એટલે એનું સ્ટફિંગ બનાવવા માટે મોળો માવો લેવાનો છે. માવાના બદલે તમારે પનીર લેવું હોય તો પણ લઈ શકો, પણ જનરલી માવાનો ઉપયોગ થતો હોય છે. તો માવાને આપણે હાથથી આ રીતે મસળીને કે પછી છીણીને યુઝ કરવાનો છે. તો અહીંયા આપણે મસળીને જે માવો લઈએ એ લગભગ 3 ચમચી જેટલો થવો જોઈએ. પછી આમાં જ આપણે ઝીણા સમારેલા લીલા મરચાં અને કોથમીર એડ કરવાનો. પછી થોડા ઝીણા સમારેલા કાજુ એડ કરવાના, કાજુના બદલે બદામ લેવી હોય તો પણ લઈ શકાય, અને ચપટી જેટલું મીઠું એડ કરવાનું છે. હવે આને હાથથી સરસ રીતે મિક્સ કરી દેવાનું. થોડું ભાર દઈને એને મિક્સ કરવાનું જેથી આમાંથી નાની નાની ગોળી બનાવી શકાય. આ રીતે આ મિક્સ થઈ જાય પછી આમાંથી સ્ટફિંગ માટેની નાની નાની ગોળી બનાવવાની છે. તો આ રીતે આમાંથી ગોળી બનાવી દેવાની. હવે લોટને ઉપયોગમાં લેતા પહેલાં થોડો મસળી લેવાનો છે, પછી આમાંથી થોડો લોટ લેવાનો, અને પછી આ રીતે નાનું થેપલી જેવું બનાવી દેવાનું. હવે જે સ્ટફિંગનો બોલ આપણે બનાવ્યો એ આમાં મૂકવાનો, અને પછી એને લોટથી સરસ રીતે કવર કરી દેવાનું છે. તો આ રીતે એકદમ પ્રોપર રાઉન્ડ શેપમાં તમારે ગોળા બનાવવાના. તો આ જ રીતે આપણે બધા ગટ્ટા બનાવી દેવાના છે. પછી ગટ્ટાને બાફવા માટે એક મોટા વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકવાનું. પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે જે ગટ્ટા બનાવીને રાખ્યા છે એ આમાં એડ કરવાના. હવે ગેસ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કરી દેવાનો, અને આમાં જ આપણે થોડું મીઠું અને એક નાની ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. હવે ઢાંકણ ઢાંકીને ગટ્ટાને સરસ રીતે બાફી લેવાના છે. ગટ્ટાને બફાતા 8-10 મિનિટ જેવો સમય લાગતો હોય છે. 10 મિનિટ પછી ગટ્ટાને ચેક કરી લેવાના. ગટ્ટા કૂક થઈ જશે એટલે આ રીતે એની જાતે જે ઉપર આવી જશે. તો હવે આ ગટ્ટાને આપણે ગેસ બંધ કરીને ઝારામાં લઈ લેવાના. હવે આ ગટ્ટાને એક વાસણમાં લઈને પૂરેપૂરા ઠંડા થવા દેવાના, અને આ પાણીને ફેંકવાનું નથી, આને આપણે આગળ શાકમાં યુઝ કરી લેવાનું છે. પછી ફ્રાયપેનમાં થોડું ઘી કે તેલ મૂકવાનું, અને ગટ્ટા ઠંડા થઈ જાય પછી એને એમાં સેલો ફ્રાય કરી લેવાના છે. તમારે ગટ્ટાને ડીપ ફ્રાય કરવા હોય તો પણ કરી શકો, પણ જો હેલ્ધી ઓપ્શન જોઈતો હોય તો ગટ્ટાને તમે ડીપ ફ્રાય કરવાના બદલે સેલો ફ્રાય કરજો. ગટ્ટાને સેલો ફ્રાય કરીને યુઝ કરવાથી પણ સેમ એવી જ સબ્જી બને છે. તો આનો બહારનો લેયર સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એવા એને સાંતળવાના છે. આ રીતે ફ્રાયપેનને હલાવતા રહેવાનું. તો હવે ગટ્ટા સરસ રીતે સેલો ફ્રાય થઈ ગયા છે. ગેસ બંધ કરીને આને આપણે આમાં જ રહેવા દઈશું. હવે શાક બનાવવા માટે 3 ચમચી જેટલું તેલ અને 1 ચમચી ઘી ગરમ થવા માટે મૂકવાનું. તમારે એકલા ઘીમાં કેટલા તેલમાં શાક બનાવવું હોય તો પણ બનાવી શકાય. તેલ ગરમ થઈ જાય એટલે આમાં થોડા સૂકા મસાલા એડ કરવાના છે. તો જેમાં આપણે એક તમાલપત્ર, એક તજનો ટુકડો, એક બાદિયું, 2 લવિંગ અને એક સૂકું લાલ મરચું લેવાનું છે. હવે આમાં જ આપણે 1/2 ચમચી જીરું એડ કરી દેવાનું. પછી આમાં ટામેટાની પ્યુરી એડ કરવાની. તો અહીંયા 3 મીડિયમ સાઇઝના ટામેટા અને 2 લીલા મરચાં લઈને એને પાણી વગર વાટી લીધું છે. હવે ટામેટામાં જ આપણે મસાલા કરી દેવાના. તો સૌથી પહેલાં તો 1/2 ચમચીથી થોડી ઓછી હળદર એડ કરવાની, 1 નાની ચમચી ધાણા જીરું, 1 ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું. સાથે જ મીઠું એડ કરી દેવાનું છે. આપણે ગટ્ટામાં તો મીઠું ઉમેર્યું હોય, અત્યારે ગ્રેવીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે. હવે મસાલાને સરસ રીતે સાંકળી લેવાના. ગેસ મીડિયમ ફ્લેમ પર કરીને આને ઢાંકીને કૂક થવા દેવાનો. આ રીતે તેલ છૂટું પડવા લાગે એટલે ટામેટાને અને મસાલાને એકવાર હલાવી લેવાનું છે. હવે જે ગટ્ટા બાફેલું પાણી છે એ આપણે જરૂર પ્રમાણે આમાં એડ કરતું જવાનું.
તો અત્યારે 2 ચમચી જેટલું પાણી આમાં એડ કર્યું છે. હવે ફરીથી આમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને કૂક કરવાનું. તો હવે આ ગ્રેવી સરસ રીતે કૂક થઈ ગઈ છે. આ ટાઈમે આપણે આમાં 1/2 કપ ફેટેલું દહીં એડ કરવાનું છે અને હવે આને કન્ટિન્યુ હલાવતા રહેવાનું અને ગેસ હાઈ ફ્લેમ પર કરી દેવાનો. કન્ટિન્યુ આ રીતે હલાવતા રહેવાથી દહીં ફાટશે નહીં. તો આ ગ્રેવી ઉકળવાની શરૂ થાય ત્યાં સુધી તમારે આને કન્ટિન્યુ આ રીતે હલાવવાનું છે. બતાવેલા મેઝરમેન્ટનું અને નાની નાની ટિપ્સનું ધ્યાન રાખીને જો તમે આ શાક બનાવશો તો તમારું શાક બહાર કરતાં પણ એકદમ સરસ બનશે. તો હવે તમે જોઈ શકો છો ગ્રેવી ઉકળવાની શરૂ થઈ ગઈ છે. હવે ગેસ થોડો ધીમો કરી દેવાનો અને તમે જોઈ શકો છો દહીં પણ ગ્રેવીની સાથે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો આ રીતે જ્યારે પણ તમારે કોઈ શાકમાં દહીંનો ઉપયોગ કરવાનો હોય ત્યારે દહીં એડ કરીને એને કન્ટિન્યુ હલાવવાનું જેથી દહીં ફાટે નહીં. તો આ જ સમયે આમાં થોડો માવો એડ કરવાનો છે. ઓપ્શનલ છે, તમારી ગ્રેવીમાં માવો ના નાખવો હોય તો સ્કીપ કરી દેજો. તો દહીંવાળી વાટકીમાં થોડું પાણી નાખીને એ પાણી આમાં એડ કરી દેવાનું છે. હવે બીજું આમાં 1/2 થી 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે. ગેસ હાઈ ફ્લેમ પર કરીને આ પાણીને ઉકાળી લેવાનું છે. પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે જે ગટ્ટા આપણે સાંતળીને રાખ્યા છે એ આમાં એડ કરી દેવાના. હવે ગટ્ટાને ઢાંકીને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર 5 થી 7 મિનિટ માટે કૂક કરવાના છે. તો ટામેટાના મિક્સરમાં મેં થોડું પાણી એડ કર્યું છે અને એ પણ આમાં ઉમેરી દેવાનું. 5 થી 7 મિનિટ પછી તમે જોશો તો ગ્રેવી આ રીતે ધીરે ધીરે ઘટ્ટ થવા લાગી હશે. તો આ સમયે જ આપણે આમાં સૌથી પહેલા ઝીણી સમારેલી કોથમીર એડ કરવાની, પછી થોડો કસૂરી મેથીનો પાવડર નાખવાનો, 1/2 ચમચી જેટલો ગરમ મસાલો અને 1/2 ચમચી જેટલી ખાંડ નાખવાની છે. ઓપ્શનલ છે, તમારે ખાંડ ના નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. પણ અહીંયા જે ટામેટા અને દહીં યુઝ કર્યું છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે મેં થોડી ખાંડ એડ કરી છે. ફરીથી આપણે આને ઢાંકી દેવાનું છે અને હજુ એને બીજું 4 થી 5 મિનિટ માટે કે તમને ગ્રેવીની જેવી થિકનેસ પસંદ હોય એ પ્રમાણે આને કૂક કરવાનું. તો શાક જ્યારે બની જશે ત્યારે તમને આ રીતે ગ્રેવીમાં તેલ પણ અલગ થયેલું દેખાશે. તો આ રીતે શાક સરસ રીતે કૂક થઈ જાય પછી ગેસ બંધ કરવાનો. અત્યારે જે માપ લીધું એનાથી તમે 2 થી 3 વ્યક્તિને સર્વ કરી શકો એટલું શાક બનીને તૈયાર થશે. હવે ગેસ બંધ કરીને શાકને આપણે 5 થી 10 મિનિટ માટે રહેવા દેવાનું અને પછી એને સર્વ કરવાનું છે. ફાઇનલી જે ગ્રેવીની કન્સિસ્ટન્સી હોય એ આ રીતની હોવી જોઈએ. જો ગ્રેવીમાંથી પાણી અલગ થતું હોય તો એ શાક ખાવાની મજા નહીં આવે, એટલે ગ્રેવીને પ્રોપર રીતે કૂક કરવાની. આ શાક અત્યારે આપણે ઢાબા સ્ટાઇલ બનાવ્યું છે એટલે તેલની ક્વોન્ટિટી આ રીતની રાખવાની છે. પણ તેલ કે ઘી જે પણ તમે યુઝ કરો એ તમે તમારા ઘરના વપરાશ પ્રમાણે કે તમારી ચોઇસ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. આ શાકને તમે રોટલી, પરોઠા કે પૂરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ સરસ મજાનું આ ટેસ્ટી ઢાબા સ્ટાઇલ ગોવિંદ ગટ્ટાનું શાક બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.